નમસ્કાર મિત્રો કલરાવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત પ્રથમ સત્ર પ્રકરણ બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એનો અભ્યાસ આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારનો આગળ વધારીએ કે પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો આપણી ચેનલ ઉપર તમે પ્લે લિસ્ટમાં જશો એટલે પ્લે લિસ્ટમાં નીચેની તરફ ધોરણ છ સાત અને આઠ ગણિત વિષયના પ્રકરણવાઈઝ વિડીયો અને દરેક દાખલાનો અભ્યાસ તમે ત્યાંથી સરળતાથી કરી શકશો તો પ્લે લિસ્ટમાં સર્ચ કરવા વિનંતી છે આપણે બે દાખલા સુધીનો અભ્યાસ કરી ગયા છે સ્વાધ્યાય બે પોઈન્ટ ચારના તો હવે આપણે ત્રીજો દાખલો છે એની રકમ છે શોધો તો આપણે એમાં પહેલો દાખલાની રકમ છે સાતના છેદમાં ત્રણ ભાગ્યા બે સાત ના છેદમાં ત્રણ ભાગ્યા બે ના છેદમાં કઈ નથી તો આપણે એક મૂકી શકીએ હવે આપણે ભાગાકાર છે એનો ગુણાકારમાં ફેરવી નાખશું તો સાતના છેદમાં ત્રણ ભાગાકારને બદલે આપણે ગુણાકારની નિશાની મૂકીશું અને એક છે એ ઉલટી જશે વ્યસ્ત મૂકવો પડશે બે ના છેદમાં એકનો એટલે એકના છેદમાં બે મૂકશું આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ એટલે આપણે ભાગાકાર પછીની જે સંખ્યા આપેલી છે એનો વ્યસ્ત મૂકવો પડે એટલે કે એ સંખ્યા ઉલટી જાય તો અંશમાં થશે સાત ગુણ્યા એક અને છેદમાં થશે ત્રણ ગુણ્યા બે એટલે કે સાત એક સાત અને ત્રણ દુ છ તો મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ અશુદ્ધ અપૂર્ણાંકને તો છ એક છ અને એક સાત એટલે કે એક પૂર્ણાંક એકના છેદમાં છ છે એ જવાબ આવશે એના પછી ચારના છેદમાં નવ ભાગ્યા પાંચ એટલે કે પાંચના છેદમાં એક હવે ભાગાકારને આપણે ગુણાકારમાં પહેરવશું પહેલું પદ એમને એમ રહેશે ચાર ના નવ ભાગાકારનો ગુણાકાર કરશું પાંચના છેદમાં એક ગુણાકાર થશે એટલે સંખ્યા ઉલટી જશે એટલે કે એકના છેદમાં પાંચ થશે તો અંશમાં થશે ચાર ગુણ્યા એક અને છેદમાં થશે નવ ગુણ્યા પાંચ એટલે કે ચાર એક ચાર અને નવ પાંચ પિસ્તાળીસ ચાર એક ચાર અને નવ પાંચ પિસ્તાલીસ જવાબ થશે ચારના છેદમાં એના પછીનો દાખલો ત્રીજો છના છેદમાં તેર ભાગ્યા સાત એટલે કે સાતના છેદમાં કાંઈ નથી તો એક આપણે મૂકી શકીએ છના છેદમાં તેર ભાગાકારના ગુણાકાર કરી દેશું એટલે સાતના છેદમાં એકને બદલે આપણે એકના છેદમાં સાત મૂકી દેસું વ્યસ્ત થઈ જશે સાતના છેદમાં એકનો ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ એટલે છના છેદમાં તેર ગુણ્યા એક અંશમાં છે અને તેર ગુણ્યા સાત છે એ છેદમાં થશે તો અંશમાં છ ગુણ્યા એક અને છેદમાં તેર ગુણ્યા સાત એટલે કે છ એક છ અને તેર સાત એક કાણું એટલે કે છ ના છેદમાં એક કાણું છે એ જવાબ થશે એના પછીનો ચોથો દાખલો ચાર પૂર્ણાંક એક ત્રત્યાંશ ભાગ્યા ત્રણ એટલે કે ત્રણના છેદમાં એક અહીંયા આપણે મિશ્ર છે એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવી નાખીએ ત્રણ ચાર એક તેરના છેદમાં ત્રણ અહીંયા ભાગાકારના ગુણાકાર કરી નાખીએ એકના છેદમાં ત્રણ થઈ જશે ત્રણના છેદમાં એકને બદલે અંશમાં છે તેર ગુણ્યા એક અને છેદમાં છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે તેર એક તેર અને ત્રણ ત્રણ નવ તેરના છેદમાં નવ એટલે કે નવ એક નવ નવ ને ચાર તેર નવ એક નવ નવ ને ચાર તેર એક પૂર્ણાંક ચારના છેદમાં નવ થશે પાંચમો દાખલો છે ત્રણ પૂર્ણાંક એક દૂત્યાંશ ભાગ્યા ચાર એટલે કે ચારના છેદમાં એક ત્રણ દુ છ ને એક સાત સાતના છેદમાં બે મિશ્ર પૂર્ણાંકને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ ત્રણ દુ ચાર ત્રણ દુ છ ને એક સાત ભાગ્યાના ગુણ્યા ચારના છેદમાં એક છે તો એકના છેદમાં ચાર થશે સાત ગુણ્યા એક અને બે ગુણ્યા ચાર સાત એક સાત અને બે ચાર આઠ સાતના છેદમાં આઠ છે જવાબ થશે પાંચમા દાખલાનો એના પછી છઠ્ઠો દાખલો છે ચાર પૂર્ણાંક ત્રણના છેદમાં સાત ભાગ્યા સાત એટલે કે સાતના છેદમાં એક સાત ચાર ઇસ ને ત્રણ એકત્રીસ સાત ચોક ઇઠાવીસ અને ત્રણ એકત્રીસના છેદમાં સાત થશે ભાગાકારનો ગુણાકાર થઈ જશે સાતના છેદમાં એક ને બદલે એકના છેદમાં સાત થઈ જશે એટલે કે અંશમાં વધશે એકત્રીસ ગુણ્યા એક અને છેદમાં સાત ગુણ્યા સાત એટલે કે એકત્રીસ ગુણ્યા એક એટલે કે એકત્રીસ અને સત્યુ સત્યુ સાત સાત ઓગણપચાસ એટલે કે એકત્રીસના છેદમાં ઓગણપચાસ ના સમજાય તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત રિપીટ કરજો અહીંયા આપણો ત્રીજો દાખલો છે એ પૂરો થાય છે ના સમજાય તો ફરી વખત રિપીટ કરશો એટલે ચોક્કસથી ખ્યાલ આવી જશે આ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ અને પૂછી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અન્ય વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો સુધી જેથી ઘરે બેઠા અભ્યાસ કરી શકશે અન્ય વિદ્યાર્થી મિત્રો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવજો તો વિડિયો લાઇક શેર અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આ પ્રકરણો અને આ સિવાયના અન્ય પ્રકરણો તમે આપણી ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટમાં જશો તો ત્યાંથી મળી રહેશે તો પ્લે લિસ્ટમાં સર્ચ કરવા વિનંતી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ